हेलो गाइस, सब्सक्राइब करें मेरे इस चैनल को और पास में बेल के आइकन को दबाएं ताकि आपको मिल सके मेरी अपडेट्स सबसे पहले। लेकर मोहब्बत का इत्र हाजिर है। आपका मित्र जिसका नाम है प्रभात, एक बार फिर से मित्रों हूँ छूँ अत्यारे बोनीटो रेस्टोरेंटमां, जे हमणां ज आ रेस्टोरेंट ओपन थयुं छे। आपणे याज्ञिक रोडथी वीराणी चौक बाजू जईए तो जे बगीचो आवे छे एनी एक्झेक्ट सामे બોનીટો રેસ્ટોરન્ટ જે હમણાં જ ઓપન થયું છે, ત્યાં ખૂબ જ સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ મળી રહી છે। બે વાનગીઓ અત્યારે મારી નજર સામે છે, એક છે સ્પેશિયલ બોનીટો ફ્રેન્ચ ફ્રાઈસ અને એક છે ચીઝ સમોસા।
આવી ઘણી બધી વાનગીઓ અહીંયા અવેલેબલ છે. અહીંયા રાતના 11:30 સુધી સરસ મજાની ગરમા ગરમ ચા પણ ઉપલબ્ધ છે, અવેલેબલ છે. અહીંયા પંજાબી સમોસા પણ અવેલેબલ છે, સેવરી વેજીસ જસ્ટ એટ ₹70, પંજાબી સમોસા જસ્ટ એટ ₹40, ચીઝ પીઝા સમોસા 5 pieces જસ્ટ એટ ₹70 એન્ડ ફ્રેન્ચ ફ્રાઈસ જસ્ટ એટ ₹50. ઘણું બધું છે, એકદમ રિઝનેબલ રેટ્સ છે અને સારી ક્વોલિટીનું ફૂડ અહીં આપી રહ્યા છે શક્તિભાઈ અને એમના પાર્ટનર. વધારે તમને કંઈ કહું એ પહેલાં હું થોડુંક ચાખીને તમને રિવ્યૂ આપીશ. જનરલી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે આપણે ખાતા હોય એ ટાઈપનો ટેસ્ટ, પણ સાથે આની અંદર ઘણું બધું સ્પેશિયલ નાખવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ આ લોકો યુઝ કરે છે, શું છે એ તમે ચાખશો પછી તમને ખ્યાલ આવશે. એના માટે તમારે બોનીટો રેસ્ટોરન્ટની મુલાકાત લેવી જ પડશે. વધારે વિગત અને વધારે ડિટેલ્સમાં આપણે શક્તિભાઈ પાસેથી જાણીશું કે એમને કેમ પ્રેરણા મળીને કઈ રીતે આ રેસ્ટોરન્ટ એમણે સ્ટાર્ટ કરીએ. તો વધુ વિગત આપણે જાણીશું શક્તિભાઈ પાસેથી. ફ્રેન્ડ્સ, અત્યારે હું બોનીટો રેસ્ટોરન્ટમાં છું. જેમ તમને મેં અગાઉ વાત કરી કે યાજ્ઞિક રોડથી આપણે વિરાણી ચોક તરફ જઈએ એટલે જે બગીચો આવે છે એની એક્ઝેક્ટ સામે બોનીટો રેસ્ટોરન્ટ હમણાં જ નવું ઓપન થયું છે. ખૂબ જ જબરદસ્ત અને સ્વાદિષ્ટ વાનગીઓ તેઓ પીરસી રહ્યા છે. સોરી, જીભ ક્યારેક ક્યારેક લપસી જાય પણ માફ કરજો, ચામડીની છે. તો સ્વાદિષ્ટ વાનગીઓ આ લોકો પીરસી રહ્યા છે. ઘણા લોકોને રાજકોટ અને રાજકોટની બહારના મિત્રોને ખ્યાલ નથી, એટલા માટે અમારો જે પ્રયાસ છે એ તમને જણાવવાનો છે કે જેથી તમે જ્યારે પણ ફરવા નીકળ્યા હોય, નવરાશની પળોમાં નીકળ્યા હોય, સેટરડે સન્ડેના નીકળ્યા હોય, હોલિડેઝમાં નીકળ્યા હોય, તો નવી જગ્યાઓની જાણકારી, ફૂડ આઉટલેટ્સની જાણકારી આપને મળે એટલા માટે અમે લોકો આ પ્રયાસ કરી રહ્યા છીએ અને નવી નવી જગ્યાઓ ગોતીને અમે તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. અત્યારે મારી સાથે જે શક્તિભાઈ જે બોનીટો રેસ્ટોરન્ટના પાર્ટનર છે, એમના બીજા એક પાર્ટનર છે, એમની સાથે બી વાત કરીશું. એ પહેલાં શક્તિભાઈ પાસેથી થોડુંક જાણીશું વાનગીઓ વિશે. અને શક્તિભાઈ, પહેલાં તો એ જણાવો કે તમને પ્રેરણા કેવી રીતે મળી આ રેસ્ટોરન્ટ ઓપન કરવાની, પ્રેરણા આપને કેવી રીતે મળી? આમ તો ઘણા વર્ષોથી ફૂડ લાઇનમાં જોબ કરવાનું થયું છે અને ફૂડ લાઇનમાં જોબ કરતાં કરતાં જ એવું થયું કે આપણું પોતાનું પણ રેસ્ટોરન્ટ હોય. તો મિત્રોએ વિચાર્યું અને ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા અને એમાં એક આ સરસ રેસ્ટોરન્ટ આપને રેડી મળી ગયેલું અને આપણે વિચાર્યું કે ભાઈ આ રસ્તું આપણે આને મેન્ટેન કરીએ તો ખૂબ સરસ રિસ્પોન્સ મળી શકે. તો આપણે આખું રેડી જ ટેક ઓવર કર્યું અને સાથે આમાં ઘણી બધી વસ્તુઓનો ડેવલપ કર્યું, નવી વાનગીઓ ઉમેરી અને જેમાં ચીઝ સમોસા છે, ચીઝ જલેબીનો સમોસા છે, ચીઝ કોર્ન ફિલિંગ છે, સેવરી વેજીસ છે, ઘણી બધી લોટ્સ ઓફ આઇટમ્સ આપણે લાવ્યા કે જેના લીધે આજના સ્ટુડન્ટોને એક કોલેજ માહોલમાં જે કેન્ટીનમાં રેગ્યુલર સમોસા અને જે પકોડા અને થી કંટાળી ગયા હતા એનાથી કંઈક નવું અને કંઈક ચેન્જ ઓવર મળે એના માટે આપણે એક સારી વસ્તુ અને ટોટલી વેસ્ટર્ન આઇટમ એને આપણે અહીંયા ડેવલપ કરેલી છે અને આપણે એને ખૂબ જ મહેનતથી અને ટેસ્ટ વાઇઝ મેન્ટેન કરીએ છીએ અને એક નવા વર્ગને આજના એક બજેટ રેટમાં સારી વસ્તુ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્નની શરૂઆત લગભગ છેલ્લા 6 મહિના અગાઉ અમે વિચાર્યું કે આ રીતનું કરીએ અને અમે એમાં સફળ રહ્યા છીએ અને આગળ પણ હજી આપની પ્રેરણાથી નવું નવું કરતા રહીએ એવી એક. ફ્રેન્ડ્સ, શક્તિભાઈ ખૂબ જ સારા કુક છે અને એમના હાથના પીઝા તો મેં પોતે ખાધેલા છે એટલે પિઝા પણ આઈ થિંક અહીંયા અવેલેબલ છે, રાઈટ? તો પીઝા પણ અહીંયા અવેલેબલ છે. અને ફ્રેન્ડ્સ, હું તમને કહીશ ને એના ઉપર તમે વિશ્વાસ કરશો, એના કરતાં તમે અહીંયા વિઝિટ કરો, એક વખત ચાખો તો તમને આઈડિયા આવે. માઇન્ડ બ્લોઈંગ રેસીપી છે અને ચીઝ સમોસામાં પણ ખૂબ જ જબરદસ્ત સ્પેશિયાલિટી છે, ખાલી ચીઝ નથી. એક વસ્તુ બીજી મારે જાણવી હતી કે ચીઝ સમોસાની અંદર ચીઝ સિવાય બીજું શું શું આમાં તમે એડ કર્યું છે? એમાં કોર્ન આવે છે, જેલીપીનો આવે છે અને કેપ્સિકમ આવે છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં અંદર બીન્સ, મટર આ બધું બી નાખીએ છીએ જેનાથી એક વેજ અંદર આવી જાય ને વિથ ચીઝ, એટલે લાઈક તમે ચીઝ પીઝા ખાતા હોય એવો જ વસ્તુ લાગશે. બટ આપણે કેવું હોય છે કે પીઝા ઘણી વખત ફૂલ આપણે ભૂખ ના હોય ને પીઝા ખાવા જ છે, તો આ તમે એક ડિશ પસંદ કરી શકો
જે એક માઇનોર વસ્તુ છે, 4-5 પીસમાં તમને એક સરસ પિઝાનો ટેસ્ટ બી મળી જાય, તમને સેટિસ્ફિકેશન બી મળે અને પિઝા ટેસ્ટ બી મળે અને તમને ફાસ્ટ સર્વિસ બી મળે. જ્યારે પિઝા બનાવવામાં મેકિંગમાં ટાઈમ લાગી જતો હોય છે, આ વસ્તુ તમને ફટથી મળતી હોય છે. બરાબર ફ્રેન્ડ્સ, જો તમને એકદમ કડગડતી ભૂખ લાગી હોય અને તમને તમે યાજ્ઞિક રોડ કે વિરાણી ચોકની આજુબાજુમાં હોય તો ફટાફટ પહોંચી જજો. વિરાણી ચોક છે ત્યાંથી પણ આવી શકો છો અને યાજ્ઞિક રોડથી પણ તમે આવી શકો છો. બગીચાની એક્ઝેક્ટ સામે આવે છે. એકદમ કડકડતી ભૂખ તમને લાગી હોય સવારે, બપોરે, સાંજે, તો અહીંયા તમે આવી જાઓ અને તમારા બજેટમાં તમે ફટાફટ કંઈ પણ તમારે જમવું હોય તમે જમી શકો છો. અહીંયા ફાસ્ટ સ્નેક્સ પણ છે, જેમ કે ભાઈએ કીધું ચીઝ સમોસા છે, પંજાબી સમોસા છે, અને બહુ ભૂખ લાગી હોય તો પીઝા પણ તમે ટેસ્ટ કરી શકો. એ ઉપરાંત રાતના 11:30 સુધી અહીંયા સરસ ગરમા ગરમ કાઠિયાવાડી ટેસ્ટની ચા પણ મળે છે. બીજું કંઈ આપ જણાવવા માગતા હોય? બીજું, અહીંયા જે સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે, જેમ તમે કીધું ટીનેજર્સ સ્ટુડન્ટ્સ બહુ આવે છે, તો એ લોકો શું સૌથી વધારે પસંદ કરે છે તમારી રેસ્ટોરન્ટની અંદર? ઓકે, સ્ટુડન્ટ્સોનો તો ખાસ બોનીટો એક બીજી કોલેજ જેવું જ છે, કારણ કે કોલેજથી નીકળે યા તો કોલેજમાં કોઈ પીરિયડ એમને નથી ભરવાનો, તો જેવા ફ્રી થાય તરત જ બોનીટો એમનો હોલ્ટ હોય છે. અને બોનીટોમાં આવીને ફર્સ્ટ તો ચા જ એ લોકો પસંદ કરે છે. પછી મેગી, બોનીટોની મેગી બહુ ફેમસ છે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પ્લસ સમોસામાં પંજાબી સમોસા થઈ ગયા, ચીઝ સમોસા થઈ ગયા, સેવરી વેજીસ થઈ ગઈ, વેજી ફિંગર થઈ ગયા, ચીઝ બોલ છે. આ બધી જ નાની નાની વસ્તુઓ છે, પણ સ્ટુડન્ટ્સને ખૂબ લાઈક કરે છે સ્ટુડન્ટ્સ, અને અહીંયા પોતાનો સ્પેન્ડ ટાઈમ કરે છે અને એનાથી ખૂબ લોકો એન્જોય પણ કરે છે અને ખૂબ સારા મિત્રો પણ બની છે અહીંથી એમના. તો આપ પણ પધારી શકો છો આપના મિત્રો સાથે. હા હા, બિલકુલ. મારા જેટલા પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છે, બધાને કહી દઉં ખૂબ જ સરસ. અને મારા મિત્ર છે બહુ જૂના, એમનો ઉલ્લેખ કરવાનો બાકી છે, શક્તિભાઈ, ખૂબ જ સારા ટેલેન્ટેડ રાઇટર પણ છે અને બોમ્બેની અંદર એસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ હતા, ખૂબ જ જબરદસ્ત. અને હા, અમારું જે મૂવી આવી રહ્યું છે ફરી એકવાર કોમેડી મૂવી, એમાં કોન્સેપ્ટ ડેવલપમેન્ટમાં પણ શક્તિભાઈ સાથે હતા. કોન્સેપ્ટ રાઇટિંગથી માંડીને દિવસ રાત, કારણ કે અમે લોકોએ જે મહેનત કરી છે ફરી એકવારમાં, નીરુભાઈ રાણીંગા, શક્તિભાઈ, મેં અને બીજા ઘણા બધા મિત્રો 2014થી અમે આ ફિલ્મની પાછળ સ્ટ્રગલ કરી રહ્યા હતા અને અત્યારે હવે સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે અને થોડાક દિવસોમાં મૂવી રિલીઝ થશે. માતાજીને પ્રાર્થના કે મૂવી હવે ઝડપથી રિલીઝ થાય, કારણ કે ઘણા બધા મિત્રો મને રોજ પૂછે છે વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, કે ભાઈ તમારી મૂવીનું શું થયું. પણ ખરેખર જે પ્રોડ્યુસર હોય, પ્રોડ્યુસર માટે જે ફિલ્મ છે એ એનું બાળક હોય, એટલે બાળકની જેમ એ ઉછેર કરે અને દરેક મૂવી જે એ બનાવે એના માટે બેસ્ટ હોય. એટલે શું એને વેદના હોય, શું ફિલિંગ્સ હોય એ પ્રોડ્યુસર જ સમજી શકે, કારણ કે પૈસા એના ખર્ચાણા હોય. એટલે 35 લાખ રૂપિયા ખર્ચીને પણ જ્યારે પિક્ચર રિલીઝ પ્રોપર ટાઈમમાં ન થાય તો દુઃખ કોને થાય? પ્રોડ્યુસરને. આપણે તો શું જે વાતું કરીએ કે ભાઈ ક્યારે આવે ક્યારે આવે, પણ મિત્રો ફિલ્મ મેકિંગ છે ને એ બહુ ઇઝી વાત નથી. અને જ્યારે ખાસ કરીને પૈસા રોકાણા હોય જે માણસના, એ કેટલી મહેનત કરે છે એ આપણે જોઈ નથી શકતા. પણ હવે ફાઇનલી માતાજીની મહેરબાનીથી દિવાળી પછી 100% થિયેટરમાં તમે જોઈ શકશો. અને અમારા રાઇટર શક્તિભાઈ ખૂબ જ સરસ મહેનત કોન્સેપ્ટ ડેવલપમેન્ટમાં પણ કરી છે, બીજા ઘણા બધા રાઇટર્સ પણ હતા સાથે જોડાયેલા. આ મૂવી પણ જોવા જજો અને બોનીટોમાં આવવાનું ભૂલતા નહીં, એક વખત મુલાકાત ચોક્કસ લેજો. ઘણી બધી વિગત છે, હમણાં આ વિડીયોની અંદર અમે મેનુ પણ શેર કરીશું, જે હાજરમાં દરેક વસ્તુ અવેલેબલ છે, દરેક ફૂડ આઇટમ, દરેક સ્નેક બોનીટો રેસ્ટોરન્ટમાં અવેલેબલ છે. એક વખત ચોક્કસ મુલાકાત લેજો. ધન્યવાદ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અત્યારે બોનીટો રેસ્ટોરન્ટમાં છું અને બોનીટો રેસ્ટોરન્ટના એક રેગ્યુલર કસ્ટમર મારી સાથે છે, રવિરાજભાઈ ગઢવી. રવિરાજભાઈ, ક્યાંથી આવો છો આપ અહીંયા? લગભગ 2-2.5 વર્ષ જેવું થયું છે અને માનો ને કે આમ ઘર જેવું જ છે, ફેમિલી જેવું થઈ ગયું છે. બરાબર. કઈ વાનગી તમને સૌથી વધારે ગમે છે? વધારે આમ જોવા જાય તો ચીઝ ચીલી વધારે બહુ સારું એવું બનાવે છે ભાઈ અર્જુનભાઈ છે, શક્તિભાઈ છે. બહુ સારું એવું કામ છે. બરાબર. હમણાં ભાઈ પાસેથી મેં જાણ્યું કે તમે કલાકાર છો, એટલે શું તમે ગાઓ છો, વગાડો છો, એટલે કઈ કરો? ના, પણ એમાં એવું છે, ગઢવીના દીકરા છે એટલે થોડું ઘણું આવડતું જ હોય. જરૂરી નથી, ના ના, બની શકે એમ, કારણ બહુ ઓછા વ્યક્તિ એવા હોય કે જેને ન આવડતું હોય, પણ
આવડે પણ એ રજૂ ન કરે. હા, રજૂ ન કરી શકતા હોય. શું તમે રજૂ કરો છો? આમ તમારું કંઈક પેશન હશે ને કંઈક? હા, ઘણું એમ કે છંદુઆ છે, સપાકરા છે, એવું બધું. અચ્છા, સપાકરું. સપાકરું થઈ જાય 2 મિનિટનું? હા જી. ઓકે, સપાકરું ગઢવીભાઈ પાસેથી સાંભળીએ. તાળી વગાડો જેટલે બેઠા છે. ઘોડાનું છે. ઘોડાનું વર્ણન કઈ રીતે હોય, ઘોડો ચાલતો કેમ હોય? કવિ કાગબાપુએ લખેલું છે કે છૂટા હગરા હાબે વમ બછૂટા રોકતા ધરાકા ચડાઈ ઉઠા બે પાગા માં સોપતા અથોગ થાહા બે કગેસ તકે વેગરા અથા ધકે આહા બે નાખતા પાગ નટવા અમોગ ડાબલા માંડ ધારા ધમ કે સાપ દે ધાણી જમ કે સજા હે કોટર રંબરા જકોડી અન ચમકે વાસ જાણે વીજળી જલંદ જાડી બ્રહ્મ વાળા બારા ટાળા ગતિ વાળા મોર બાટા કેસા પોનંદા ઉલંદી બજે જટાડા જોગંદ્રા નહીં પાટા નાખી જોડી અન છાચરા બાલરા ચોડા છાતીયા ડાલરા સમા ચોડા ત્રિંગા બાજો ઠરા ખાડિયા જટાર સકા બંધી તાસડીરા ઓપતા ડાબલા ચોડા ઠમક કતા કોડ નાટ તોડ સાઠ ઠાર અંજણીમાં પીતા પાણી મોકલી વખાણી આપ જાંગરા તોકરા ધરા પૂછરા ઝપાટ કેસવાડી ઢીચરણા ઓણા લીયા કાજુ એને થર કે ધરારા પાસે ડાબકી તપાણી. બરાબર છે, હતું હારું. પણ કવિ કહેવા શું માંગે છે? આમાં કવિ ઘણું બધું કહેવા માંગે છે. અચ્છા, બરાબર. કારણ કે ઘોડાનું એક એ રીતે બતાવ્યું છે કે ઘોડો ચાલે કેમ, એના ડાબલા કેમ પડે છે, એ લાગે છે કેવો, મતલબ એક ટાઈપનું વર્ણન ચારણી ભાષામાં કરવામાં આવ્યું છે. અચ્છા, એક બીજું મને કન્ફ્યુઝન છે, આ છપાકરું કહેવાય કે સપાકરું કહેવાય? આમ તો સપાકરું જ કહેવાય, બરાબર. પણ બધા છપાકરા કહી શકે છે. બરાબર, બધાને બોલવાની અલગ અલગ રીત હોય છે. ખૂબ સરસ ટેલેન્ટ છે તમારી અંદર, અને બહાર કાઢો. અમે તો પ્રયાસ કર્યો. ખૂબ જ સરસ ગઢવીભાઈએ સપાકરું જે કંઈ ઘોડાનું વર્ણન કર્યું, બરાબર. આ તમે જોજો અને શેર પણ કરજો, અને સાથે રેગ્યુલર કસ્ટમર છે વોનિટો રેસ્ટોરન્ટના, બીજા ઘણા બધા કસ્ટમર્સ છે, એમનો રિવ્યૂ પણ જાણીએ. થેન્ક યુ મિત્રો. વોનિટો રેસ્ટોરન્ટમાં અત્યારે વધુ એક કસ્ટમર મારી સાથે છે, કૌસ્તુભભાઈ. આપ કેટલા ટાઈમ થઈ અહીંયા આવો છો? હું લગભગ 3-4 મહિનાથી રેગ્યુલર આવું છું. બરાબર. એટલે કઈ વાનગી તમને સૌથી વધારે ગમે છે? સૌરાષ્ટ્રની પ્રજા જે છે ને, એને મેઇન જે વસ્તુ છે ચા, એ ચાનો ખૂબ જ શોખ છે. બરાબર છે. અને એમ કહીએ ને કે એક જીવન જરૂરિયાત વસ્તુ છે, એમાં ખાસ કરીને રાજકોટની પ્રજા માટે તો ચા 24 કલાક તમે આપો તો એના સિવાય બીજું કંઈ જોઈએ નહીં. બરાબર છે. બરાબર. એ રીતે એકવાર હું અહીંયા બોનીટોમાં આવ્યો હતો અને ચાનો મેં સ્વાદ ચાખ્યો અને મને ખૂબ જ મજા આવી, એટલે પછી હું રેગ્યુલર આવતો થઈ ગયો. બરાબર. એ સિવાય સ્નેક્સમાં? સ્નેક્સમાં મને અહીંયા પીઝા પ્લસ સમોસા છે, અને જે શક્તિભાઈ બનાવે છે સેન્ડવિચ, એ બહુ જ સરસ બનાવે છે, એમની માસ્ટરી છે એમાં, તો એ વધારે હું પ્રિફર કરું છું. ઓકે, થેન્ક યુ કૌસ્તુભભાઈ. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ મજાની રેસ્ટોરન્ટ થઈ છે. આપણે વિરાણી ચોકથી પણ તમે આવી શકો છો, યાજ્ઞિક રોડથી પણ, બગીચાની એક્ઝેક્ટ સામે બોનીટો રેસ્ટોરન્ટ. વધુ વિગત અને માહિતી માટે બોનીટો રેસ્ટોરન્ટમાં પધારો, અને સરસ મજાની સુંદર વાનગીઓ પીરસી રહ્યા છે શક્તિભાઈ અને એમના પાર્ટનર. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ગમે તો આપનો આગામી દિવસ શુભ રહે, મંગલમય રહે. થેન્ક યુ. ગુડ નાઇટ. શુભરાત્રી. જય હિન્દ. જય ભારત. જય માતાજી અને ભલું કરે પિતાજી. મિત્રો, બોનીટો રેસ્ટોરન્ટના વધુ એક કસ્ટમર નિર્મલભાઈ ભોરીચા પાસેથી જાણીશું બોનીટો રેસ્ટોરન્ટ વિશે. આપનું શું ફેવરિટ છે અહીંયા, શેના માટે આપ વધુ ને વધુ આવો છો અહીંયા બોનીટો કાફેમાં? તો સૌથી પહેલાં તો કોલ્ડ કોફી મારી ફેવરેટ છે. અહીંનું જે ચોકલેટ કોલ્ડ કોફી જે શક્તિભાઈ બનાવે છે, બધી જગ્યાએ મેં ટેસ્ટ કરેલો છે, પણ જે આઈની ચોકલેટ કોલ્ડ કોફી જે મળે છે, બધી જગ્યા કરતાં અલગ ટેસ્ટ આવે છે અહીંનો. બીજું શું તમને અહીંયા વધારે? બીજું એના કરતાં પણ એક ચા છે બોનીટોની, મેં તો ઘણી વાર ટ્રાય પણ કરેલી છે બનાવવા માટેની, પણ હું બનાવું અને જે બોનીટોના જે શક્તિભાઈ છે એ ચા બનાવે, બેમાં ઘણો ડિફરન્સ છે. સેમ મટીરિયલ, સેમ બધી વસ્તુ હોય છે, પણ અમુકના હાથની જે બનાવટ જ એવી હોય છે કે ચાનો ટેસ્ટ જ અલગ આવે છે. એટલા માટે બોનીટોની ચા પણ બહુ ટેસ્ટવાળી હોય છે. અને બીજી એક વસ્તુ છે બોનીટોની સેન્ડવિચ. સેન્ડવિચમાં એ ચટણી જ એવી રીતે બનાવે છે કે એ ચટણી લગાવ્યા પછી જે સેન્ડવિચ ખાવાની મજા આવે છે, બહુ અલગ જ મજા છે એની. બીજું કંઈ આપ કહેવા માગો છો? બીજું તો બસ બોનીટો કાફે એવી વસ્તુ છે કે જ્યાં તમે આવો એટલે તમને એક જાતનું બંધાણ થઈ જાય, કે એકવાર તમે આવો એટલે તમને એમ થાય કે હવે પાછું આપણે બીજી વારે આવવું છે. કારણ કે આનું એટમોસ્ફિયર જ એવું બધું સારું છે કે ફેમિલીવાળા આવે તો પણ મજા આવે છે, કોઈ કપલમાં આવે તો પણ એને મજા આવે છે,
અને મારા જેવા કોઈ સિંગલ આવે તો પણ એને મજા આવે છે. એટલે કોઈ બોરિંગ વસ્તુ અહીંયા નથી, બહુ સારી વસ્તુ છે, બેસવા માટેની બહુ મસ્ત વસ્તુ છે. કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? મારે બોનીટોમાં લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું, 2 વર્ષથી હું કન્ટિન્યુ અહીંયા આવું છું. બરાબર સરસ. મિત્રો, ચાની મિત્ર જે વાત કરી ગુરુચા ભાઈએ, ચા રાજકોટ જેવી ચા તમને ક્યાંય ન મળે, પણ આ જે ચા છે એ અલગ ચા છે. એકચ્યુઅલી આમાં ચાનો સ્વાદ આવી રહ્યો છે. પણ નોર્મલી તમે રાજકોટની અંદર જાઓ ને તો એ દાળની જેમ ચાને ઉકાળવામાં આવે, ખૂબ જ ઉકાળવામાં આવે. ને ચા નહીં, એને હું કહું છું ચાસુંદી. આ ચાસુંદી નથી, આ ખરેખર ચા છે, કારણ કે ચાનો પ્રોપર ફ્લેવર આવે છે. બાકી તમે ઘણી બધી જગ્યાએ જાઓ તો ચાને સતત ઉકાળે કરવામાં આવે છે, એટલે એનાથી શું થાય, એ રગડા જેવી ચા થઈ જાય. ને એનું નામ મેં પાડ્યું છે ચાસુંદી, એક અમારા સિનિયર મિત્ર છે એને ચાસુંદી નામ આવ્યું. બરાબર. બાસુંદીની બેન ચાસુંદી, એના જેવું થઈ જાય. પણ ખરેખર જો ચા ચાખવી હોય તો તમારે અહીંયા આવવું પડશે, કારણ કે જે તમે કલર જોઈ રહ્યા છો, થિકનેસ જોઈ રહ્યા છો, ચા જેવી જ છે. અને ફ્લેવર ચાની આવી જોઈએ, અને કાઠિયાવાડી સ્વાદ પણ જળવાઈ રહી એવી સરસ ચા છે. થેન્ક યુ ભોરીચાભાઈ, વધુ વિગત અને માહિતી માટે બોનીટો રેસ્ટોરન્ટમાં આવો. અને ચા તો તમે ચાખજો જ, એક વખત. ચાના શોખીનો માટે ખાસ ચા છે, જેમાં ચાસુંદી જેવું તમને નહીં લાગે. ખરેખર મેં આ ચા ચાખી છે, એક વખત મુલાકાત લ્યો. અહીંયા ચા સિવાય મેગી, સમોસા ઘણું બધું અવેલેબલ છે, અને જેમ ભાઈએ કીધું કેપાચીનો, શેક્સ, ઘણું બધું અહીંયા છે. એક વખત મુલાકાત લેશો તો આપને ખ્યાલ આવશે. થેન્ક યુ.